गुड मॉर्निंग ऑल ऑफ यू, वेलकम टू होम लर्निंग मा। हूँ हेमा गीसा, आपनु हार्दिक स्वागत करूँ छू। स्टैंडर्ड टू सब्जेक्ट इंग्लिश, लेसन टू नंबर्स, नंबर्स एटले अंकों। आपणे अगाउना लेक्चर में 1 થી 10 વિશે સ્પેલિંગ શીખી ગયા અને તેને એક્સરસાઇઝ પણ શીખ્યા, અને ગઈકાલના લેક્ચરમાં આપણે 11 થી 20ના સ્પેલિંગો ચાર અર્થ સાથે શીખી ગયા છીએ, તો એનું ફરીથી રિવિઝન કરીશું અને તેને એક્સરસાઇઝ કરીશું। सौ प्रथम पहला आवशे 1 1 11 નો સ્પેલિંગ થશે ઈ એલ ઈ વી ઈ એમ, ઉચ્ચાર થશે 11 અને અર્થ થશે 11। ઈ એલ ઈ વી ઈ એ 11 એટલે 11, પછી થશે 1 2 12 ટી ડબલ ઈ એ વી ઈ, ઉચ્ચાર થશે 12 અને અર્થ થશે 12। પછી આવશે 1 3 13, સ્પેલિંગ થશે ટી એક્સ આઈ આર ટી ડબલ ઈ એમ 13 એટલે 13। 1 1 11, 1 2 12, 1 3 13, પછી આવશે 1 4 14। 1 4 14 નો સ્પેલિંગ લખવા માટે આપણે પહેલા ફોર્મનો સ્પેલિંગ લખીશું એફ ઓ યુ આર, પછી ટીમ નો થશે ટી ડબલ ઈ એમ 14। 14 એટલે 14, પછી આવશે 1 5 15, એફ આઈ એફ ટી ડબલ ઈ એન 15। 15 એટલે 15, 1 5 15, પછી આવશે 1 6 16, 16 ના સ્પેલિંગ પહેલા આવશે એસ આઈ એક્સ ટી ડબલ ઈ એન 16, 16 એટલે 16, એસ આઈ એક્સ ટી ડબલ ઈ એન 16 એટલે 16। પછી આવશે 1 7 17, એસ ઈ વી ઈ એન ટી ડબલ ઈ એન 17, 17 એટલે 17। પછી આવશે 1 8 18, ઈ આઈ જી એસ ટી ડબલ ઈ એન 18, 18 એટલે 18। One, two, 13, T, H, I, R, T,
ट्वेल्व और ट्वेल्व
એટલે શું થાય તો 11 એટલે 11 12 એટલે 12 13 એટલે 13 તો અહીંયા આપણે લખીશું 13 એટલે 13 પછી 19 તો 19 એટલે કેટલા થશે તો જોઈશું 11 એટલે 11 12 એટલે 12 13 એટલે 13 14 એટલે 14 15 એટલે 15 16 એટલે 16 17 એટલે 17 18 એટલે 18 19 એટલે 19 તો અહીંયા થશે 19 એટલે 19 પછી છે 15 તો 15 એટલે કેટલા થશે તો જોઈશું 11 એટલે 11 12 એટલે 12 13 એટલે 13 14 એટલે 14 અને 15 એટલે 15 તો અહીંયા લખીશું 15 એટલે 15 લખો અને અહીંયા જોયું સ્પેલિંગ પરથી ઉચ્ચાર લખો હવે આપણે આગળ આગળ